નવલી નવરાત્રી પતી ગઈ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા ગુણિયલ ગરબા મહોત્સવ અહીંયા ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા દિવસે જ દિવ્યાંગો ગરબે ઘુમ્યા સાથે જ શસ્ત્રપૂજા પણ કરવામાં આવી અસત્ય પર સત્યનો વિજય એવા વિજયાદશમી એટલે કે દશેરાનો પર્વ હોય ત્યારે તે નિમિત્તે જ સૌ કોઈ શસ્ત્રોની પૂજા કરતા હોય છે શુભ શુભમુહૂર્ત હોય ત્યારે લોકો વાહનોની ખરીદી કરતા હોય છે શહેરના આટલાદરા વિસ્તારમાં દર વર્ષની જેમ જય ભવાની ગ્રુપના રાજુભાઈ ઠક્કર તથા તેઓની ટીમ દ્વારા જ એટલે કે ગુણિયલ ગરબા મહોત્સવ દ્વારા જ આ એક ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રીના નવ દિવસના નોરતા પૂર્ણ થતા જ દસમા દિવસે એટલે કે દશેરાના પર્વ નિમિત્તે જ દિવ્યાંગો માટે ગરબા તથા શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ પૂજાનો લાભ લીધો હતો નવરાત્રિનું પર્વ શક્તિ અને ભક્તિનું જે પર્વ છે એની નવ નવ દિવસ સુધી જ્યારે ઉજવણી થઈ અને આજે દશેરાનું મહાપર્વ જે ઉજવાઈ રહ્યું છે વડોદરા શહેરમાં કંઈક અનેક સ્થળોએ જ્યારે શસ્ત્રની પૂજા થઈ છે ત્યારે અમારા અટલાદાણાના આંગણે પણ અમારા હિન્દુ રાષ્ટ્રનું જે સેવા કરતા આર એસ એસ સંઘના જે વડીલો છે તે અમારી વચ્ચે ઉપસ્થિત છે એમના દ્વારા અને અમારા હિન્દુ એકતા સંગઠન જે સનાતન ધર્મનું એક જ્યોત લઈને ચાલી રહ્યા છે જે લોકોને જગાવવા માટે ચાલી રહ્યા છે એવા યુવા મિત્રો તેમજ જય ભવાની ગ્રુપના સૌ સદસ્યો સાથે મળી અને આજ રોજ અમારા વિસ્તારમાં એક શસ્ત્રની પૂજા કરવામાં આવી છે માતાજી હંમેશા સૌની રક્ષા કરે સૌને સુખી રાખે અને આગામી દિવસોમાં જે કંઈ કાર્યક્રમ લઈને નીકળીએ એમાં ચોક્કસ સફળતા અપાવે એવી પ્રાર્થના સાથે જય ભવાની